नमस्ते विद्यार्थी मित्रों, મારું નામ છે નાગરસણ નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વસુધી વિદ્યાલય દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 3 માં આજે ગુજરાતી વિષયમાં શું ભણવાનું છે, નમ્યે તુજને. આ એક સુંદર એવું કાવ્ય છે જેના કવિત્રી કોણ છે, તો કે સ્નેહરશ્મિ. આ કાવ્ય લખનાર જે કવિત્રી છે એનું નામ છે સ્નેહરશ્મિ. આપણને એક સુંદર એવું કાવ્ય આપ્યું છે નમ્યે તુજને. અહીંયા કોને નમવાની વાત કરી છે, તો કે ઈશ્વરને, પ્રભુને, જે પ્રભુ જે આપણે સવારમાં ઉઠતાવે જેને આપણે નમન કરવું જોઈએ, એવા જેના લીધે આપણા સંસારમાં આવ્યા છે એ ઈશ્વર જે આપણે લાવ્યા છે, એવા સુંદર એવા ઈશ્વરને અહીંયા કેટલું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે એ આપણે આ કાવ્ય દ્વારા જોશું. ઈશ્વરના આપણા ઉપર એટલા ઉપકાર છે. આપણે માત્ર ભોજન કરીએ છીએ પણ એ ભોજનને લોહી બનાવવાની સમગ્ર પ્રક્રિયા પણ કરે છે, તો કે ઈશ્વર કરે છે. ભગવાને આપણને સરળ એવું સુંદર શરીર આપ્યું છે. એ શરીરની અંદર કેટલી વસ્તુઓ છે જે દિન પ્રતિદિન ચાલ્યા જ કરે છે. એ કોણે બનાવ્યું છે, તો કે ઈશ્વરે. આપણે એ ઈશ્વરને દરરોજ નમન કરવું જોઈએ, હાથ જોડી અને નમન કરવું જોઈએ. અહીંયા આપણને સુંદર એવું આવે છે નમીએ તુજને. હવે આપ જાણો છો કે આ શિવજીનું છે ઓમ. આપણે બોલતા જોઈએ છીએ ઓમ નમઃ શિવાય. એ આપણું છે ને ધર્મ ચિહ્ન છે. શું છે? ધર્મ ચિહ્ન. અને અહીંયા સુંદર એવું કાવ્ય આપ્યું છે, હું ગાઉં છું. પરોઢીએ પંક્તિ ઝાલીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારો ધ્યાન. એટલે કે સવારના પરમાં ઉઠતા પંક્તિ ઝાલીને કોના ગાન ગાય છે, તો કે ઈશ્વરના ગાન ગાય છે. પોતાના મધુર ટહુકાથી અને મધુર એવા અવાજથી ઈશ્વરના ગાન ગાય છે. ભગવાનને આપણા પર કેટલા ઉપકાર છે, આપણે ગમે એટલા રીતના એના ઉપકારનો કોઈ બદલો ચૂકી શકે એમ જ નથી. એટલે દરરોજ આપણે સવારમાં ઈશ્વરને નમન કરવું જોઈએ. ખાલી માત્ર ઈશ્વરને જ નહીં, હું તો એમ કહું છું કે તમારા માતા પિતાને પણ આપણે દરરોજ સવારમાં ઉઠી ઈશ્વરની સાથે સાથે આપણે માતા પિતાને પણ નમન કરવું જોઈએ. જે રીતે ઈશ્વર આપણું શરીર દરરોજ આપણને ભગવાન સુતા હોય રાતના સવારમાં વહેલા ઉઠાડે છે, એ જ રીતે આ દુનિયામાં આપણને લાવવા પાછળ મોટો હાથ આપણા મા બાપનો છે. તો આપણે ભરણ પોષણ કરે છે, આપણી જીવન જરૂરિયાતની દરેક વસ્તુ આપણને લાવી આપે છે. કોણ? તો કે આપણા મા બાપ. તો એ મા બાપ પણ આપણા એક પ્રકારના ઈશ્વર છે, તો આપણે એને પણ દરરોજ નમન કરવું જોઈએ, એને આદર આપવું જોઈએ, માન સન્માન આપવું જોઈએ, એને ક્યારે ઠેસ ન પહોંચે એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. તો હવે આપણે આ કાવ્યમાં આપણને પ્રભુ કીધું છે, પણ આપણા રિયલ લાઈફમાં આપણે જોઈએ તો આપણા પ્રભુ બે છે. એક તો આપણને ભગવાન અને બીજા છે આપણા પ્રભુ. કોણ? તો આપણા માતા પિતા. આ બંનેની આપણે હંમેશા જીવનમાં આદર ભાવ આપવો જોઈએ. આ બેને જો આપણે આદર ભાવ આપશું તો આપણે જીવનમાં, મને નથી લાગતી ક્યારેય કોઈને તકલીફ પડે. જ્યારે આપણે મુસીબતમાં હોય ત્યારે આ બે વ્યક્તિને આપણે યાદ કરીએ ને, એક તો આપણા ઈશ્વર અને બીજા આપણા માતા પિતા, તો આપણને જીવનમાં ક્યારેય મને ખ્યાલ છે ત્યાં સુધી તકલીફ તો ના જ પડે. કારણ કે જયારે કહેવાય છે, આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ભગવાન જયારે ઘરે ઘરે પહોંચી નતો શકતો ને, એટલા માટે એને મા બાપ બનાવ્યા છે. તો એ મા બાપને પણ આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. હવે એ મા બાપ છે. હવે આપણે અહીંયા કાવ્યમાં આપણે ઈશ્વર પ્રભુની વાત કરવા માંગીએ છીએ. તો અહીંયા કહે છે કે સવારના પરમાં પંખી ઉઠે છે ને ત્યારે કોના ગાન ગાય છે, તો કે ઈશ્વરના ગાન ગાય છે. પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો આવતા રહે, તો કે લોકો મંદિર અને મસ્જિદમાં જાય અને કોનું ધ્યાન ધરે છે, તો કે ઈશ્વરનું ધ્યાન ધરે છે. આપણે લોકો જઈએ છીએ મંદિર અને મસ્જિદમાં, મુસલમાન લોકો હોય તો એ મસ્જિદમાં જાય છે, આપણે હિન્દુ છીએ તો આપણે મંદિરમાં જઈને હાથ જોડી અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. એટલે કે પંખી પોતાના અવાજમાં ભગવાનને પ્રણામ કરે છે, મતલબ હાથ તો ન જોડી શકે એટલે પોતાના મધુર એવા અવાજથી ભગવાનને પ્રણામ કરે છે. એટલે એના અવાજથી ભગવાનને મીઠા ગાન ગાય છે. અને લોકો મંદિર મસ્જિદમાં જઈ અને ભગવાનનું ધ્યાન ધરે છે. તું ધરતીમાં તું છે, નભમાં સાગર વહી વસે છે, ચાંદામાં સૂરજમાં તું છે, ફૂલો અહીં હસે છે. એટલે કે છે કે ઈશ્વર ક્યાં ક્યાં છે, તો કે ઈશ્વર ધરતીમાં છે, ઉપર આ એટલે આકાશમાં છે, સાગર એટલે દરિયામાં વસે છે, ચંદ્રમાં અને સૂરજમાં પણ છે. ચંદ્રમાં અને સૂરજમાં બંનેમાં ક્યાં છે, તો કે ઈશ્વર છે. અને ફૂલો અહીં હસે છે, ફૂલોમાં ભગવાન ખીલે છે. દરરોજ સવારમાં આપણે જોઈએ છીએ કે કેટલા નવા નવા ફૂલો ખીલે છે અને એને હસતા જોઈએ જે ઈશ્વર હસે છે એ કહેવા માંગે છે. તું ધરતીમાં તું છે, નભમાં સાગરમાં વસે છે તું,
પણ દરેક જગ્યાએ છે, ધરતીમાં છે, નભમાં છે, સૂરજમાં છે, ચંદ્રમાં છે, અને ફૂલોમાં ઈ હશે છે, એટલે કે તો ફૂલોમાં હશે છે। ત્યારબાદ આવો જોઈએ, હરતા ફરતા કે નિંદરમાં રાત દિવસ સાંજ સવાર તારો અમને સાથ સદાય તું છે શંભો રક્ષક। એટલે કે જે હરતા ફરતા આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં સુધી આપણે કહેવાય કે જીવતા છીએ, જો શ્વાસ લેવાનો આપણે બંધ કરી દઈએ ત્યાં જ આપણું મૃત્યુ થઈ જાય। એમ કે છે કે ઈશ્વર આપણી સાથે છે ને ત્યાં સુધી આપણે જીવતા છીએ। હરતા ફરતા કે નિંદરમાં આપણે ચાલીએ છીએ કે બેસીએ છીએ, નિંદરમાં હોય, રાત હોય, દિવસ હોય, સાંજ હોય, સવાર હોય, ઈશ્વર દરેક જગ્યાએ આપણી સાથે છે। તારો અમને સાથ સદાય તું છે સૌનો રક્ષક। એટલે કે જે ઈશ્વરનો આપણને હંમેશા સાથ હોય છે, આપણે જયારે પણ મુસીબતમાં હોય ને તો પેલા ઈશ્વરનું નામ લેશું। એટલે કે છે કે તારો અમને સાથ સદાય તું અમારો રક્ષણકાર છે। દેવે બનાવી દુનિયા છે તે આ તારો છે સૌને આધાર। એટલે કે દેવ સાંજ સવાર ઈશ્વરનો સાથ આપણી છે।
હવે ત્યાર બાદ આગળ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આપણે અહીંયા કે જહરતા પડતા ત્યાંથી એના પ્રિયા સુધી લખવાનું છે શૌના રક્ષણ હત્યા સુધી લખવાનું છે તો ત્યાં મેં કાવ્ય પંક્તિ લખી છે હરતા પડતા કે નિંદરમાં રાત દિવસ સાંજ સવાર તારો અમને સાથ સદાય તુચ્છ સૌનો રક્ષણ હવે આ સુધીમાં આપણે આપણી નોટબુકમાં અને આપણી ટેક્સ્ટબુકમાં લખવાનું આપણે રહેશે અનુલેખન કરો અનુલેખન એટલે સુંદર અક્ષર જોઈએ લખવાનું છે પરોઢ આપણે અહીંયા એ જ રીતના પરોઢ લખીશું પછી અહીંયા દુનિયા આપેલું છે તો ત્યાં દુનિયા લખીશું મસ્જિદ વાંચવાનું છે અને સાથે લખવાનું પણ છે જેથી આપણને સરળતાથી વાંચતા લખતા આવે અક્ષર સારા કરી અને અહીંયા અનુલેખન કરવાનું છે સુંદર નિંદર પછી વારંવાર હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે પેજ નંબર 10 ઉપર હવે આમાંથી આપણે કાવ્યમાં આવેલા શબ્દ જે છે એ શોધી અને અહીંયા લખવાના છે કાવ્યમાં આવતા શબ્દો કોષ્ટકમાંથી શોધી આસપાસ ફરતે રાઉન્ડ કરવાનું છે હવે અહીંયા આપણે જોઈએ કાવ્યમાં દુનિયા આવી દુનિયા તો આપણે અહીંયા લખીશું દુનિયા ત્યારબાદ છે પરોઢિયે તો અહીંયા લખશું આપણે પરોઢિયે અહીંયા બને છે સુરજ ત્યાં આપણે અહીંયા લખીશું સુરજ પછી અહીંયા છે મહિ અહીંયા લખીશું મહિ હવે ત્યારબાદ છે પછી મસ્જિદ મસ્જિદ તમારે પણ તમારી ગીતની અંદર આ શબ્દ શોધવાના છે અને સાઈમાં આપેલી જગ્યા પર લખવાના હવે આના પછી આપણે આગળ જે બાકી રહેલું છે એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખવાનું છે એ પહેલા તમારે આ બધું તમારી ટેક્સ્ટબુકની અંદર લખવાનું છે સાથે તમારે નોટબુકની અંદર લખવાનું છે અને ફરીવાર રિવિઝન કરવાનું છે બધા જ પ્રશ્ન બને ત્યાં સુધી જાતે પહેલા શીખો અને ત્યારબાદ જાતે લખવાનો પ્રયત્ન કરો અને હા ઘરે આપણે સુલેખનની પણ પ્રેક્ટિસ કરવાની રહેશે બને ત્યાં સુધી વાક્ય મોટેથી બોલો વાંચી લો અને પછી નોટબુકમાં જાતે લખવાનો પણ પ્રયત્ન કરો આ રીતના ઘરે તમારે લોકો પ્રેક્ટિસ કરવાની છે અને આ નોટબુકમાં તમારે લખવાનું રહેશે થેન્ક યુ